વાપીની રાફેલ કોલેજના ગ્રાઉન્ડ પર વલસાડ જિલ્લા ભાજપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી રમણભાઈ પાટકર તથા સાંસદ સભ્ય ડોક્ટર કેસી પટેલ તેમજ ધરમપુરના ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વરસાદના કારણે કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં જ્યાં ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા તે બેઠકો પર ભાજપની હાર થઈ જોવાને કારણે આ મુદ્દે પણ મનોમંથન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જે 20% એ અમારે વધારો કરવાનો હતો એટલો અમારા જિલ્લામાં વધારો થઈ ગયો છે અને જે અમારી સંખ્યા છે એમાં 20% વધારો છે. રમણભાઈએ વાત કરી અમારા મંત્રીશ્રીએ એ રીતે અમે બધા સાથે જઈને રજૂઆત કરીશું. રામગઢના પાકમાં અમારા જિલ્લામાં નુકસાન થયું છે અને એને ચોક્કસ વળતર મળે એના માટે અમે બધા સાથે જઈને 70 કિલોમીટરના દરિયા કિનારો છે. કેન્દ્ર સરકાર દ્વારા શું દરિયા કિનારે જે ભવાણ થતું હતું એ અટકાવવા માટે શું પ્રયાસો કરે છે? કેટલા વિસ્તારમાં કનેક્શન મળવાનું? કેન્દ્ર સરકાર એ બાબતમાં ખૂબ સતત છે. અમે વારંવાર રજૂઆત કરી. ગયા વર્ષે નાની દાતી ગામ છે અમારું કે જ્યાં અંબિકા નદી મળે છે ત્યાં ખૂબ નુકસાન થતું હતું. આખા ગામમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યાં 3 કરોડના ખર્ચે વ્યવસ્થા દિવાલ બની અને હમણાં જ અમે અહીંયા ઉજવાડા ગામમાં પારસીઓનું ગામ છે તેમાં 7 કરોડ રૂપિયાના ખર્ચે નવી દિવાલ બની છે. એનું ખાતમુહૂર્ત કર્યું છે. તે જ રીતે અમારા ઉમરગામ વિસ્તારમાં પણ દેરી નાળગોરમાં પણ 1 કરોડ રૂપિયાના ખર્ચે જે દિવાલ બનવાની 65 કરોડ રૂપિયાના ખર્ચે એનું પણ કામકાજ ચાલે છે. તો આ રીતે પ્રોટેક્શન વર્ક ખૂબ સારું છે. અત્યારે દરિયામાં ખૂબ તેજ ગતિથી આવે છે અને મોજા, છતાં પણ આ પ્રોટેક્શન વર્કના લીધે બધા ગામોને રક્ષણ મળ્યું છે. સંસદથી નવા બ્રિજનું જે કામ નિર્માણ થઈ રહ્યું છે એમાં ઢીલાશ કેમ છે? નથી ઢીલાશ, ચાલે છે કામ. અને એ ટાઈમ આપી છે કે ભાઈ અમે માર્ચ મહિના સુધીમાં આપણને 3 ઓવરબ્રિજ આપણને. કયા કયા 3 બ્રિજ મળ્યા? એટલો ડુંગરી મોતીવાડા પાસે આપણો અહીંયા બજેટ આપણો. સરકાર તરફથી કોઈ મોતીવાડા તરફથી કોઈ નિરીક્ષણ કર્યું છે? 3 મહિનામાં થશે એવું લાગે તમને? દિવાળી સંમેલન દર વખતે પાટીલનો એક એજન્ડા હોય છે અને એજન્ડા મુજબ દર વર્ષે 9 વર્ષ જાય ત્યાર પછી દરેક જિલ્લાની અંદર આ સ્નેહ મિલન સંગ્રામો થતા હોય છે અને ત્યારબાદ સરકાર પણ પોતે પોતાના પદાધિકારી અધિકારીઓ અને મંત્રીઓ અને પત્રકારો સાથે એક દિવાળી સંમેલન રાખે છે અને 4 તારીખે રાજ્ય લેવલે તે રાખવામાં આવ્યું. દિવાળી સંમેલનની અંદર કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે વાપસ પાર્ટીની પાછળ અને અમે આ વસ્તુ મૂકી છે. આજે મારા પ્રવચનની અંદર પાર્ટી નાની હતી ત્યારે કેવી હતી અને આજે વિશાળ થઈ છે ત્યારે કયા પ્રકારની છે. કાર્યકરો તે વખતે કોઈ કોઈ પ્રેશર નહીં રાખતા હતા. આજે ઘણા કાર્યકરો છે. દરેકને અમને હોદ્દો મળવો જોઈએ એવો પ્રેશર રાખે છે. તો એમાંથી મુક્તાપણે વિચારીને કાર્યકરો આગળ વધે તો પાર્ટી આગળ લાંબા વર્ષો ચાલી શકે. અને મેં દાખલો પણ આપ્યો કે બંગાળની અંદર જે 28 વર્ષ સુધી શાસન થયું વાસ્તવિક તેનું મૂળ કારણ શું હતું કે નાના કાર્યકરથી માંડીને ઉપર લેવલ સુધી એ આખી એની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. અને એ પ્રકાર આજે અમે પણ એમ વિચારીએ છીએ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર આવીને આજે 23 વર્ષ થયા છે એ 23 વર્ષની અંદર સારું કામ કરી રહ્યું છે. દરેક અમારા જે 41-26 વિભાગો છે એ વિભાગોની અંદર એક એક ચર્યાતો વિભાગો અને એમાં જે 241 રીતે પ્રજાલક્ષી યોજનાઓ છે એનું અમલીકરણ કરવું અને એ અમલીકરણ કરીને નાના માણસોને કવર કરવા એ મુખ્ય પાર્ટીનો આજે એજન્ડો રહ્યો છે વિકાસને આપવાનો. અને એના કારણે આજે અમે ગામડાની અંદર તાલુકાની અંદર જે રીતે લોકોને તાલુકા મામલતદાર કચેરીમાં ડીઓ કચેરીમાં જવું પડે એમ લેતા સેવા સંસ્થિત કાર્યક્રમો યોજ્યા છે. સરકાર એમના દરવાજે ગઈ છે. એમાં જેટલા જેટલા પ્રશ્નો પાસે આવે છે 99% પ્રશ્ન સ્થળ પર જ પટાવી દઈએ છીએ. એટલે લોકોના ભૂતકાળનો જે પ્રશ્ન હતો તમારું કામ નથી થયું, સરકાર કામ નથી કરતી, આજે એ પ્રશ્ન રહ્યો નથી. વહીવટીમાં શું એક ખામી રહી છે એ માની શકાય. કારણ કે ઘણી વખત નાના માણસોને પ્રોસિજર 6
સમજ નહીં પડતી હોય. માની લો કે એક રસ્તો મંજૂર થયો હોય તો એમાં કમસે કમ પ્રોસિજર ફોલો કરવા માટે 3 મહિના જોઈએ, અને એ 3 મહિનાનો સમય વીતી જાય ત્યારે પ્રજા સ્વાભાવિક રીતે સરકારને ગાળો દેતી હોય છે. સરકારે કહેતી હોય કે અમારું કામ મંજૂર થયું નથી, પણ જ્યાં સુધી સરકારની સરકારી જે પ્રોસિજર છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ કામો કોઈ પ્રોપર ટેબલ પર આવતા ન હોય છે, એના કારણે વિલંબ થાય છે. પણ સરકાર દરેક વિભાગોની અંદર ખૂબ જ તીવ્રતાથી ઝડપ પરથી કામ કરતી રહી છે, અને એટલા માટે આ વખતે ગુજરાતે પણ સારો વરસાદ આપણને આપ્યો છે, સાથે સાથે નુકસાની પણ ખેડૂતોની વધારે થઈ છે. એમાં પણ કેબિનેટની અંદર અમે નક્કી કર્યું છે કે સર્વે કરીને જે કંઈ નુકસાની થયું છે એ ખેડૂતોને ફરી પાછા કંઈ ને કંઈક મદદ કરી, અને એ રીતે સરકાર ખૂબ સક્રિયતા રીતે આગળ વધી રહી છે. તો આશા રાખું છું કે આ સરકારની અંદર નાનો હોય પત્રકારથી માંડીને સમાજ સુધી કોઈ પણ બાબતની અંદર મુશ્કેલી ન પડે એ રીતનું અમે વિચારીને આ સરકાર આગળ વધી રહી છે, અને એમાં આજના સંમેલનની અંદર અમે દિવાળી શુભેચ્છા દરેકને પાઠવીએ છીએ. માન્ય ધારાસભ્ય અરવિંદભાઈ, માન્ય ભરતભાઈ, માન્ય અમારા સંસદ સભ્ય ડોક્ટર કેશવ પટેલજી, મણિભાઈ, અમારા પ્રદેશના મંત્રી કિરણબેન, બધા જ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એ બદલ એ બધાનો પણ હું રમણભાઈ, જે રીતે ડાંગરને મોટું પ્રમાણમાં નુકસાન થયું છે, કઈ રીતની રજૂઆત થઈ, અને ખાસ કરીને જે વીમા કંપનીના ફોન નથી લાગતા, ખેડૂતો ખૂબ પરેશાન છે, નાના ખેડૂતોને એ બાબતે ખ્યાલ જ નથી, એ બાબતે સરકાર શું કરશે? વીમા પાક યોજનાની અંદર ડાંગર અંદર સમાવેશ થઈ ગયેલો છે. ડાંગર, શેરડી, ચીકુ આ પાકો જે છે કઠોળની અંદર, મગફળી માનીને આ બધા વીમા યોજનાની અંદર, વીમા યોજનાની અંદર ભારત સરકારની જે ગાઈડલાઈન છે એમાં પહેલાં તો જે પણ ખેડૂતોએ પોતાએ વીમો લેવો હોય તો મામલેદાર અગર તો સરકારી સહકારી સંસ્થા પાસે વીમા યોજનાનું ફોર્મ ભરી અને એ વીમાની અંદર કવરેજ થવું પડે, અને કવરેજ ન થયું હોય તો સ્વાભાવિક રીતે સરકારના રેકોર્ડ ઉપર તમે આવવાનો નથી. એટલે એમાં પછી અમે સરકારે નક્કી કર્યું છે કે જ્યાં જ્યાં ભારે વરસાદ પડ્યો છે, સરકારના ચોપડા ઉપર નોંધાયો છે 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, ડાંગરને કાપણી થઈ ગઈ હોય, ડાંગર ખીલવણી થઈ ગઈ, તો મુક્તાની અંદર પણ વલસાડ જિલ્લાની અંદર અમે આ પ્રકારના સરકારમાં રજૂઆત કરીને એની સહાય આપવામાં આવેલી છે. એટલે આ રીતે અમે પણ સરકારમાં અમે બધા જ ધારાસભ્ય સાથે જે સરકારમાં રજૂઆત કરવાના છે કે વીમો નાના ખેડૂતો છે, દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને નાના ખેડૂતો વીમા યોજના અંદર બંધાયેલા નહીં, ક્યારે વીમો લીધો પણ નહીં હોય, તો એને વીમો આપવા માટે સરકારને થોડી મુશ્કેલી તો પડશે, પણ અમે રજૂઆત કરીશું કે નાના ખેડૂતોને અંદર પ્રાથમિક મંત્રી, ગ્રામ સેવકો વગર તો સહકારી સંસ્થા સાથે જ્યારે સર્વે કરીને એને સહાય આપવાની ધોરણો નક્કી કર્યા છે, તો એમાં અમારી રજૂઆત અનુસંધાનમાં કંઈક ફ્લેક્સિબલ હપ્તો કાઢી અને એમને રજૂઆત પાકનો વીમો મળે, સહાય મળે એવી વિનંતી અમે ચોક્કસ કરી શકીએ.